હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું સીતાફળ બાસુંદી. એકદમ ઓછા સમયમાં અને માત્ર 3 જ સામગ્રીથી તૈયાર થતી સીતાફળ બાસુંદી સ્વાદમાં એકદમ મસ્ત બને છે. અને સાથે જ આપણે પલ્પ અલગ કરવા માટેની એક નવી ટ્રીક તમારી સાથે શેર કરેલી છે. માત્ર તમે 2 થી 3 મિનિટમાં જ 1 કિલો સીતાફળમાંથી પલ્પ અને બિયા અલગ કરી શકશો. તો વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે. તો ચાલો બનાવીએ કોઈ પણ જાતની ઝંઝટ વગર ઝડપથી બની જતી સીતાફળ બાસુંદી. આ તહેવાર પર બાસુંદી ચોક્કસ બનાવજો. તો સીતાફળ બાસુંદી બનાવવા માટે અહીંયા મેં એકદમ સરસ પાકા સીતાફળ લીધેલા છે. સીતાફળ બજારમાંથી લાવો ને એટલે તમારે 1 થી 2 દિવસમાં એનો ઉપયોગ કરી લેવાનો રહે છે. સીતાફળ ઝડપથી ખરાબ થઈ જતા હોય છે એટલે સીતાફળને લાંબા સમય સુધી નહીં રાખવાના. તો સીતાફળ સાઈડમાં રાખી દેશું અને પહેલાં તો આપણે દૂધ ગરમ કરી લેશું. સીતાફળ બાસુંદી બનાવવા માટે કોઈ જાડા તળિયાની કડાઈનો ઉપયોગ કરવાનો, જેથી દૂધ તળિયે ચોંટે નહીં. અને કડાઈમાં દૂધ ઉમેરતા પહેલાં થોડું ઘી ઉમેરી દેશું, જેથી દૂધ તળિયે ચોંટશે નહીં અને બાસુંદીનો સ્વાદ પણ સરસ આવશે. હજી સુધી આપણે ગેસ ચાલુ કરેલો નથી. હવે દૂધ ઉમેરશું. અહીંયા મેં 1 લિટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. બાસુંદી બનાવવા માટે હંમેશા ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો. એક લીટર દૂધમાંથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલી બાસુંદી તૈયાર થશે. પહેલાં આપણે હાઈ ફ્લેમ ઉપર દૂધ ગરમ કરશું. સીતાફળ એ સિઝનલ ફ્રૂટ છે. સીતાફળ છે એ સ્વાદની સાથે હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હૃદય માટે, લોહીની કમી હોય એ માટે અને બાળકોના મગજના વિકાસ માટે પણ સીતાફળ ખૂબ જ ફાયદાકારક છે. સિઝનલ ફ્રૂટ સીતાફળનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. સીતાફળ બાસુંદી બને, સીતાફળનો શ્રીખંડ બને અને સાથે સીતાફળની તમે આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. આજે હું તમને સીતાફળનો પલ્પ સ્ટોર કરવાની બધી રીત સાથે આજે આપણે બાસુંદી તૈયાર કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું સરસ ગરમ થઈ ગયું છે. અને આજે આપણે સીતાફળ બાસુંદીમાં ખાંડનો પણ ઉપયોગ નથી કરવાનો. દૂધ ગરમ મૂકો ને એટલે સતત આ રીતે ચલાવતા રહેવાનું. સેજે પણ તળિયે ના બેસવું જોઈએ. દૂધ થોડું એ તળિયે બેસી જશે ને તો દાજિયાની વાસ આવશે અને બાસુંદીનો સ્વાદ બગડશે. ફૂલ ફેટ દૂધ લીધું હશે ને તો તમારે વધારે ઉકાળવાની પણ જરૂર નહીં પડે, ઝડપથી ઘટ થઈ જશે. અહીંયા તમે જુઓ કે આપણું દૂધ થોડી વારમાં જ સરસ ઘટ થઈ ગયું છે. તો આજે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો. તો ખાંડની જગ્યાએ સાકર ઉમેરશું. સાકરનું પ્રમાણ પણ આપણે ઓછું રાખશું. સીતાફળ ઓલરેડી મીઠા જ હોય છે એટલે સાકરનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. હવે દૂધ તો સરસ ઘટ થઈ ગયું પણ સાકર ઉમેરતા સાકર મેલ્ટ થશે એટલે ફરી પાછું દૂધને આપણે થોડી વાર ઉકાળવું જોશે. હવે બાસુંદીનો કલર એકદમ સરસ આવે એ માટે આપણે 1 ચપટી જેટલી જ હળદર ઉમેરશું. હળદરનું પ્રમાણ વધારે નથી રાખવાનું. આ બાસુંદીમાં કેસર ઉમેરવામાં નથી આવતું. કેસર ઉમેરશો ને તો તમને આ બાસુંદીમાં સીતાફળને જગ્યાએ કેસરનો સ્વાદ આવશે. એટલે આપણે કેસરની જગ્યાએ થોડી હળદર ઉમેરવાની. હળદર ઉમેરવાથી બાસુંદીનો કલર એકદમ મસ્ત આવશે. પણ હળદરની કોઈ ફ્લેવર તમારે બાસુંદીમાં નહીં આવે. હળદર દૂધ સાથે ઉકળશે ને એટલે હળદરની ફ્લેવર જતી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે દૂધનો કલર એકદમ સરસ આવી ગયો છે અને દૂધ સરસ ઘટ પણ થઈ ગયું છે. આ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને દૂધ સરસ ઠંડુ થવા દેશું. દૂધ ઠંડુ કરવા માટે પણ એક તમને ટ્રીક બતાવું છું. તો દૂધ ઠંડુ કરવા માટે અહીંયા એક મોટું વાસણ લીધું છે. મોટા વાસણમાં આપણે પાણી ઉમેરી દેશું અને પાણીની સાથે જ થોડા આઈસ ક્યુબ ઉમેરી દેશું. આ રીતે પાણી સાથે તમે આઈસ ક્યુબ ઉમેરી અને દૂધનું વાસણ જ્યારે તમે એમાં મૂકશો ને એટલે જ્યાં સુધીમાં આપણે સીતાફળમાંથી પલ્પ અલગ કરશું ને ત્યાં સુધીમાં તો આપણું દૂધ સરસ ઠંડુ થઈ ગયું હશે. અને વચ્ચે વચ્ચે કડાઈમાં ચમચો ફેરવતું રહેવાનું જેથી દૂધ ઉપર મલાઈ ના જામે. પલ્પ અલગ કરવા માટે આપણે અહીંયા સીતાફળના 2 ભાગ કરી અને ચમચીથી પહેલાં તો આપણે અંદરનો ગર અલગ કરી લેશું. આ રીતે ચમચીથી કરશો ને એટલે સીતાફળનો બધો જ ગર અલગ થઈ જશે.
અને પાકા સીતાફળ પણ એક વખત ચાખી લેવાના. ઘણી વખત વધારે પાકેલા સીતાફળ પણ થોડા ખટાશ ઉપર થઈ ગયા હોય છે, એટલે સીતાફળ એક વખત ચાખીને પછી જ બાસુંદીમાં ઉપયોગમાં લેવાના. અહીંયા સીતાફળમાંથી આ રીતના પલ્પ કાઢી લીધો છે. હવે બીયા અને પલ્પ અલગ કરવા માટે વધારાની કોઈ તમારે ઝંઝટ કરવાની જરૂર નથી. મિક્સર જાર લેવાનો છે અને મિક્સર જારમાં આપણે ઉમેરી દેવાનું છે. મિક્સર આપણે કન્ટિન્યુ નથી ચલાવવાનું, પલ્સ પર આપણે 2-3 વખત જ આ રીતે કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે બિયા અલગ થવા માંડ્યા છે. હજી બધા જ બિયા અલગ નથી થયા, ફરી પાછું 2-3 વખત પલ્સ પર મિક્સર ચલાવશું. આ રીતે કરવાથી બધા જ પલ્પ અલગ થઈ જશે અને તમે જોઈ શકો છો કે મોટા ભાગના બિયા પણ અલગ થઈ ગયા છે. અને તમને પલ્પમાંથી બિયા અલગ કરવાની પણ એક સ્પેશિયલ ટ્રીક બતાવું છું. અહીંયા તમે જુઓ, બીમાંથી પલ્પ અલગ થઈ ગયો પણ એક પણ બી ક્રોસ નથી થયેલું. એક વાતનું ધ્યાન રાખવાનું છે, મિક્સર કન્ટિન્યુ ચલાવશો તો પલ્પની સાથે બી પણ ક્રોસ થઈ જશે. હવે આપણે પલ્પમાંથી બી અલગ કરવા માટેની ટ્રીક, આ રીતે તમારે પૂરી કે ભજીયા તળવા માટેનો ઝારો તો લગભગ બધાના ઘરમાં હોય જ છે. એક બાઉલ ઉપર આપણે ઝારો રાખી દીધો છે અને આ ઝારામાં કાઢી લેશું. હવે અહીંયા તમે જોઈ શકશો કે માત્ર એક જ મિનિટમાં આ બધો પલ્પ અને બી અલગ થઈ જશે. સીતાફળ બાસુંદી તો બધાને ભાવતી હોય, પણ આ એક બહુ જટિલ પ્રશ્ન છે કે બિયામાંથી પલ્પ અલગ કઈ રીતે કરવો. તો એ પ્રશ્ન પણ આજે મેં તમારો સોલ્વ કરી દીધો. હવે તમને સીતાફળ બાસુંદી બનાવવામાં બિલકુલ કંટાળો નહીં આવે. અહીંયા તમે જુઓ કે કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટ બીમાંથી પલ્પ અલગ થઈ ગયો છે અને એકદમ સ્મૂધ પલ્પ મળેલો છે. હવે જો તમારે આ પલ્પ સ્ટોર કરવો હોય ને તો કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં 12-15 દિવસ આ પલ્પ સ્ટોર થઈ શકશે. કારણ કે સીતાફળ ઝડપથી ખરાબ થઈ જતા હોય છે, સ્ટોર કરેલો પલ્પ પણ ઝાઝા સમય સુધી નહીં રાખવાનો. હવે આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે. આ બાજુ દૂધ પણ જોઈ લઈએ. દૂધમાં વચ્ચે વચ્ચે મેં ચમચો ફેરવેલો અને અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે, બિલકુલ ગરમ નથી. આવું એકદમ સરસ ઠંડુ દૂધ થાય ને પછી જ સીતાફળનો પલ્પ દૂધ સાથે મિક્સ કરવાનો છે. જો ગરમ દૂધમાં તમે સીતાફળનો પલ્પ મિક્સ કરશો ને તો દૂધ ફાટી જશે, એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. ઠંડુ થયેલું દૂધ આપણે પલ્પ સાથે ઉમેરી દેશું અને મિક્સ કરતા રહેશું. તો અહીંયા આપણે પલ્પ ગરમ કરેલા દૂધ સાથે મિક્સ કરી દીધો છે અને હવે આ બાસુંદીને તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો. આપણે અત્યારે બદામથી ગાર્નિશ કરશું. બદામની આ રીતે કતરણ કરી લીધી છે તો બદામ ઉમેરી દેશું. તમે કાજુ કે પિસ્તા પણ ઉમેરી શકો છો. આ બાસુંદી અત્યારે તૈયાર થઈ ગઈ છે તો બાસુંદી ફ્રીજમાં આપણે રાખી દેશું. 2-3 કલાક પછી સર્વ કરશું. ઠંડી બાસુંદી વધારે ટેસ્ટી લાગે છે. બાસુંદી 2 કલાક ફ્રીજમાં રાખ્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને ચમચાની પાછળ જોઈએ તો આ રીતે એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. 1 લિટર દૂધ સાથે તમે 600-700 ગ્રામ સીતાફળ ઉમેરશો ને એટલે તમારી બાસુંદી આ રીતે પરફેક્ટ તૈયાર થશે. તૈયાર થયેલી બાસુંદી સર્વ કરશું. બજારમાં મળતી મોંઘી બાસુંદી અનેક પ્રકારના કલર્સ અને કેમિકલ્સ નાખેલી હોય છે, પણ ઘરે તમે બાસુંદી બનાવો ને તો માત્ર 100 રૂપિયામાં 1 કિલો બાસુંદી તૈયાર થશે. ચોખ્ખી, સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ બનશે. તો તૈયાર છે માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જતી સીતાફળ બાસુંદી. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પરફેક્ટ માપ અને બધી જ ટીપ સાથે બનેલી સીતાફળ બાસુંદીની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.